જય ગોમાતા જય ગોપાલ. આજે આપણે સુશુદ્રા ગામમાં અમારે મહિલા ગોપાલક સાથે સતીબેન સાથે આપણે આવ્યા છીએ અને સતીબેન છેલ્લા ઘણા વર્ષોથી ગૌમૂત્ર ભેગું કરે છે અને કેટલું ભેગું કરે છે આપણે એમનાથી જાણશું. સતીબેન પહેલાં તો તમે એ કહ્યું કે આપણે કેટલું અત્યારે આપણે ઘરે જઈને ગૌમૂત્ર ભેગું લેવા આવીએ છીએ અત્યારે કેટલા કેન ભેગા કરેલા છે? ये आप देख सकते हैं 5 गाय है पीछे और 5 गायों का 10 दिन में 20 कैन हो रहा है. मतलब 10 दिन में 20 कैन, मतलब 20 कैन का 4000 रुपए, इनको हम 5 रुपए के हिसाब से गौमूत्र का पैसा दे रहे हैं. मतलब 10 दिनों में 4000, मतलब एक महीने में 12000 रुपए की आवक गौमूत्र के माध्यम से सती बहन कर रहे हैं. और कितने सालों से आप गौमूत्र बेच रहे हैं? 7 सालों से गौमूत्र कंटिन्यू बेच रहे हैं. और मतलब महीने का 12000, तो आप समझ सकते हैं कि सालाना कम से कम 1.5 लाख की इनकम गौमूत्र के माध्यम से हो रही है. तो आपको कैसा लग रहा है कि गौमूत्र का पैसा आ रहा है? अच्छा लग रहा है. मतलब आपका ये 1.5 लाख रुपये सालाना गौमूत्र का जो आ रहा है, जो वेस्ट गौमूत्र जा रहा था, उसका अपन मूल्य देकर पर साल 1.5 लाख रुपये गौमूत्र का दे रहे हैं. જય ગો માતા જય ગોપાલ. મારું નામ અત્રીબેન કમલેશભાઈ છે, હું સુશુદ્રા ગામમાં રહું છું. બરોબર, તમે આ ગૌમૂત્ર વેચો છો? બરોબર, ગૌમૂત્ર વેચીને તમને કેવું લાગે છે? સારું લાગે. બરોબર, કેવી આવક થાય છે? ગૌમૂત્રમાં સારી આવક છે. બરોબર, મતલબ ગાયના ખાવાનો બીજો ખર્ચો નીકળી જાય છે ગૌમૂત્ર વેચે? હા, દૂધ કરતા પણ સારી આવક થાય છે. આવક થાય છે દૂધ કરતા પણ ગૌમૂત્ર ની સારી આવક થાય છે. બરોબર, તમે જણાવ્યું કે તમે ગૌમૂત્ર વેચીને પેલી કોક બૂટી કરાઈ છે. બરોબર, સોનાની બૂટી કરાઈ ગૌમૂત્ર વેચીને. બરોબર, જય ગો માતા જય ગો માતા જય ગોપાલ. આજ હું મારે ગોપાલક કમલેશભાઈ કેવા આવ્યા છે સુશુદ્રા ગામમાં. એ મારે સાત વર્ષો સુધી જીવ રહ્યા ઓર સાત પરિવાર સે ગૌમૂત્ર વર્ષો સે બેચ રહે હૈ. ઇનસે આજ હમ જાનેંગે કે કિસ તરહ સે ઓર કિતને સાલો સે ગૌમૂત્ર બેચ રહે હૈ ઓર પૈસા કમા રહે. સબસે પહેલે હમ જાનેંગે કે કમલેશભાઈ યે બતાઓ કે આપ કિતને સાલો સે ગૌમૂત્ર બેચ રહે હૈ? હમ 7 સાલ સે ગૌમૂત્ર બેચ રહે હૈ. ગૌમૂત્ર પ્રસાદ ગૌમૂત્ર ડેરી મેં 7 સાલો સે કમલેશભાઈ હમે ગૌમૂત્ર દે રહે હૈ. કિતને દિનો મેં આપકા ગૌમૂત્ર યે કેન ભર જાતા હૈ? 10 દિનો મેં હમારે લગભગ 15-20 કેન ભર જાતા હૈ. 15-20 કેન 10 દિનો મેં આપે ગૌમૂત્ર ભર જા રહે. લગભગ 3-4 ગાય દેશી ગાય હૈ, આપ દેખ સકતે હૈ. ઓર યે સારે પીછે કેન હૈ. કેન ભી બતાઓ, મતલબ 15-20 કેન, મતલબ 15 કેન આપ એવરેજ ગિનો તો ભી 5 રૂપિયે કે લીટર કે હિસાબ સે 40 લીટર કા કેન હૈ. 3000 રૂપિયે અપન 10 દિનો મેં કમા રહે હૈં ગૌમૂત્ર કે માધ્યમ સે. જો પહેલે ગૌમૂત્ર વેસ્ટ જા રહા થા, ઉસકા 3000 રૂપિયે, મતલબ 10 દિનો મેં, મતલબ મહિને કા 9-10 હજાર રૂપિયે ગૌમૂત્ર કા આ રહા હૈ. તો એવરેજ 1 લાખ કે આસપાસ સાલાના ગૌમૂત્ર કા કમા રહે હૈં અભી. ઓર કેસા લગ રહા હૈ આપકો ગૌમૂત્ર મેં? બહોત અચ્છા લગ રહા હૈ. ગાય કી સેવા હોતી હૈ, સાથ મેં દૂધ ઓર ઉસકે બાદ યે ગૌમૂત્ર મેં થોડી ઉપજ મિલતી હૈ હમકો ઓર સ્વસ્થતા ભી રહેતી હૈ ગાય કે ખાને મેં. મજા આતા હૈ ગાય કા ચારા, ઘાસ ચારા ઓર યે ખાન આદિ સબ ગૌમૂત્ર મેં સે નિકલ જાતે હૈ. મતલબ ગાય કા પૂરા ખર્ચા ગૌમૂત્ર મેં સે કમલેશભાઈ નિકાલ રહે હૈ. ઓર દૂધ કિતને મહિને ગાય દેતી હૈ? દૂધ દેતી હૈ વર્ષ મેં 8-9 મહિને તક દેતી હૈ. મતલબ દૂધ 7-8 મહિને ગાય દેતી હૈ, લેકિન ગૌમૂત્ર 365 દિન उनको मिल रहा है, जिससे दूध से भी ज़्यादा आवक गौमूत्र के माध्यम से ये कमलेश भाई कर रहे हैं. जय गो माता जय गोपाल.